हेलो फ्रेंड्स, वेलकम टू आदर्श विद्या। फ्रेंड्स, अपने गया वीडियो में जॉब पड़तर पद्धति और बेच पड़तर पद्धति चैप्टर स्टार्ट करेल है। एम आप डिस्कस करी तू दाखला नंबर बी। ओके, तो हवे तमने दाखला नंबर बी ना जीवोज एक दाखलो छे, दाखला नंबर त्रण जे तमारी उत्तर गुजरात यूनिवर्सिटी में पूछाई गयो छे, आना जीवोज छे, सेम टू सेम। बराबर, तमारे रीते ज गणवानो छे, पण फरक एटलो छे तमारे आमा तमने पड़तर किंमत पर 25% नफो मळे ए रीते कीधेलू छे। बराबर, एटले तमने ज्यारे पड़तर किंमत उपर होय तो तमारे कोई कन्वर्ट करवानी जरूर नथी, तमारे डायरेक्ट जेटली पड़तर आवे छे एना 25% करी दो छो। तो आ जे दाखलो छे तमारे होमवर्कमां करवानो छे, दाखला नंबर 3। હવે આજે એક આપણે નવો દાખલો સ્ટાર્ટ કરીશું, ઓકે, જે તમારી બુકમાં આપેલું છે, દાખલા નંબર 4। બરાબર, હવે દાખલા નંબર 4માં તમને કઈ રીતે કીધેલું છે એ આપણે જોઈએ। તો જુઓ, સૌથી પહેલાં તમને આપેલું છે એક કંપનીમાં નિમાયેલા કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે તમને માલુમ પડે છે કે જોબ નંબર 101ની વેચાણ કિંમત નીચે મુજબ ગણવામાં આવી છે। તમને વેચાણ કિંમત માટેના આંકડા આપેલા છે કે આ રીતે તમે વેચાણ કિંમત ગણેલી છે। કઈ રીતે ગણી છે? તો સૌથી પહેલાં આપેલું છે માલ સામાન 120.80 રૂપિયા। જોબ માટેની માહિતી છે, ખાસ યાદ રાખજો, જોબ માટે જોબ નંબર 101ની આપણે પડતર નીકાળવાની છે। ઓકે, ચલો, એના પછી તમને કીધેલું છે પ્રત્યક્ષ મજૂરી આપેલી છે કુલ 22 કલાક માટે કલાક દીઠ 2.50 રૂપિયા, અને એની કિંમત આપેલી છે 55 રૂપિયા। પણ આ જે 22 કલાક છે કઈ રીતે ગણ્યા છે? કેમ કે જોબ નંબર 101માં 3 વિભાગ આપેલા છે, વિભાગ અ 10 કલાક છે, વિભાગ બ 4 કલાક છે, અને વિભાગ ક 8 કલાક છે। એમ ત્રણેય મળીને ટોટલ 22 કલાક છે, અને 22 કલાકના 2.50 ગણ્યા છે। અને બીજા તમને સિરોપરી ખર્ચ જે પ્રાથમિક પડતર ઉપર 33.33% લેખે ગણ્યા છે 58.60, અને એ રીતે તમે પડતર ગણી છે 234.40। બરાબર, હવે તમને અહીંયા જે નીચે આપેલા જે ખર્ચ છે, તમને કીધેલું છે કે અગાઉના વર્ષના નફા નુકસાન ખાતાનું વિશ્લેષણ કરતાં નીચેની બાબતો માલુમ પડે છે। તમને અગાઉના વર્ષના કુલ ખર્ચ આપેલા છે, બરાબર, અગાઉના વર્ષના કુલ ખર્ચ આપેલા છે, અને એમાં તમને કીધેલું છે વપરાયેલ માલ સામાન 387,500, પ્રત્યક્ષ મજૂરી આપેલી છે વિભાગ અમાં 25,000, બમાં 30,000, અને કમાં 20,000, કારખાના સિરોપરી ખર્ચા પણ આપેલા છે વિભાગ અમાં 12,500, બમાં 20,000, કમાં 5,000, અને કાચો નફો છે અહીંયા તમને આપેલું છે વેચાણ ખર્ચા 150,000। ઓકે, હવે તમને કીધેલું છે કે જોબ પડતરનું પત્રક બનાવવાનું છે, અને પાછલા વર્ષના આંકડાને આધારે સુધારેલ પડતર ગણવાની છે, અને આખરી વેચાણ કિંમત ગણવા માટે જોબની કુલ પડતરમાં 10% નફો ઉમેરવાનો છે। કુલ પડતરમાં કેટલા ટકા નફો ઉમેરવાનો છે? 10%। અને આ દાખલો તમારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2004-06માં પૂછાઈ ગયો છે, અને ગુજરાત યુનિવર્સિટીમાં 2009માં। ખાસ યાદ રાખજો, દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, હવે જુઓ, પહેલાં પણ આપણે જેમ વાત કરી હતી કે તમારે જોબ પડતર પદ્ધતિમાં ફક્ત જોબના જ ખર્ચા લખવામાં આવે છે। ઓકે, તો ફક્ત જોબના જ જો ખર્ચા લખવાના હોય તો તમારે કુલ ખર્ચ ધ્યાનમાં લેવાય નહીં, પણ હા, કુલ ખર્ચના આધારે તમે જોબ માટેના ખર્ચા નીકાળી શકો છો, એના માટે જ તમને કુલ ખર્ચ આપેલા છે। પણ તમને જ્યાં સુધી જોબ માટેના ખર્ચા છે એ તો તમે ડાયરેક્ટલી લખી શકો છો, જે તમને કુલ ખર્ચ અમુક આપેલા છે તેના આધારે તમે જોબના શોધી શકો છો, બરાબર, પણ જ્યારે તમને જોબ માટેના જ ખર્ચ આપેલા છે એ તો તમે ડાયરેક્ટલી લખી શકો છો, બરાબર। તો સૌથી પહેલાં તો તમને જે માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી જે જોબ માટેની આપેલી છે એને આપણે લખી દઈએ છીએ। તો એના પહેલાં તો આપણે અહીંયા પત્રક બનાવવું પડશે, દાખલા નંબર 4, અને અહીંયા તમે પડતર તમને જોબ માટેનું ખબર જ છે, એમાં 2 જ કોલમ બને છે આમાં, તો અહીંયા ઉપર લખીએ છીએ આપણે જોબ નંબર 101 માટે પડતરનું પત્રક। ઓકે, પડતરનું પત્રક આપણે આ રીતે ગણાશે। ચલો, સૌથી પહેલાં તો અહીંયા લખાશે વિગત અને કુલ રકમ જોબ નંબર 101 માટે,
ખાસ યાદ રાખજો, જોબ માટેના જ ખર્ચા લખવાના છે, કુલ ખર્ચા લખવાના નથી. વારંવાર એટલા માટે કહું છું કેમ કે તમને ભૂલ ના થાય કે આપણે કુલ ખર્ચા નથી લખવાનામાં. ઓકે, ચલો સૌથી પહેલાં પડતરના પત્રકમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા માલ સામાનથી. બરાબર, જોબ નંબર 101માં 3 વિભાગ છે, અબ અને ક. સૌથી પહેલાં તો તમે માલ સામાનથી સ્ટાર્ટ કરો છો, તો જો આમાં તમને માલ સામાન આપેલો છે 120.80. અહીંયા જે માલ સામાન છે ને એ તો કુલ માલ સામાન છે, કુલ નથી લખવાનો. આપણે જે જોબ માટેનો છે એ જ લખીએ છીએ, એ કેટલો છે 120.80. તો અહીંયા એ પણ આપણે લખી દઈએ છીએ 120.80. ક્લિયર આટલા સુધી? ચલો એના પછી તમને આપેલી છે પ્રત્યક્ષ મજૂરી. બરાબર, પ્રત્યક્ષ મજૂરી તમને જે 22 કલાક માટે 2.50 લખે છે ને, એની જગ્યાએ આપણે વિભાગ વાઇઝ અલગ અલગ બતાવી, જેમ તમે ગયા દાખલામાં કર્યું હતું એ જ રીતે. બરાબર, તો વિભાગ વાઇઝ તમે મજૂરી અલગ અલગ બતાવશો તો એનાથી શું થશે, તમને ખ્યાલ પણ રહેશે કે આપણી આપણી જે મજૂરી છે એ વિભાગ વાઇઝ કેટલી ગણેલી છે. ઓકે, તો જુઓ અહીંયા 3 વિભાગ છે, વિભાગ અ, વિભાગ બ અને વિભાગ ક. ઓકે, ત્રણેયના કલાક તમને આપેલા જ છે અને એ કલાક પ્રમાણે જ આપણે જવાનું રહેશે. વિભાગ અના છે જે 10 કલાક છે, વિભાગ બના જે છે 4 કલાક છે, અને કના જે છે 8 કલાક છે. અને કલાક દીઠ તમને આપેલું છે અહીંયા 2.50, 2.50 અને 2.50. કેમ કે અહીંયા તમને જુઓ 22 કલાક, કલાક દીઠ 2.50, આવશે તો 55 રૂપિયા જ. ઓકે, અહીંયા 22 કલાક ગુણ્યા 2.50 કરો કે વિભાગ વાઇઝ તમે અલગ અલગ બતાવો, એનું ટોટલ જે છે અહીંયા 55 રૂપિયા જ આવશે, એમાં કોઈ ડિફરન્સ આવશે નહીં. પણ વિભાગ વાઇઝ તમે બતાવો છો એ વધારે બેટર છે, કેમ કે તમને આગળ જે ખર્ચા લખો છો ને એમાં તમને ખ્યાલ રહેશે કે આપણે મજૂરી જે છે એ જોબ માટેના કલાક કઈ રીતે આપણે ગણેલી છે. કેમ કે આ જોબ માટે વિભાગના 10 કલાક છે, બના 4 કલાક છે અને કના 8 કલાક છે. ઓકે, તો અહીંયા આનું ટોટલ તમે ચેક કરી લેજો. જો સૌથી પહેલાં તો 10 ગુણ્યા અહીંયા થશે 2.50, એટલે અહીંયા તમને આવશે ટોટલ 25 રૂપિયા. બરાબર, પછી 4 ગુણ્યા 2.50 એટલે 10 રૂપિયા, અને 8 ગુણ્યા 2.50 એટલે અહીંયા આવશે 20 રૂપિયા. બરાબર, એટલે ટોટલ એનું 55 રૂપિયા જ થશે, પણ આપણે વિભાગ વાઇઝ અલગ અલગ બતાવી છે. ચલો અહીંયા તમને મળશે, આટલા સુધી જ્યારે તમે ટોટલ કરો છો ત્યારે તમને અહીંયા મળશે પ્રાથમિક પડતર. બરાબર, તો પ્રાથમિક પડતર આ બંનેનું ટોટલ તો કેટલું થશે, 175.80. રાઈટ, 175.80. રાઈટ, ચલો હવે પ્રાથમિક પડતર સુધી તો તમને ખબર છે. સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, માલ સામાન અને મજૂરીનું બંનેનું આપણે ટોટલ કરીએ છીએ. બરાબર, તો તમને શું મળશે, પ્રાથમિક પડતર. હવે એના પછી પ્રાથમિક પડતર પછી તમને ખબર છે તમે કયા ખર્ચા લખો છો. બરાબર, પ્રાથમિક પડતર પછી કયા ખર્ચા આવે છે, કારખાનાના ખર્ચા. બરાબર, પ્રાથમિક પડતર પછી તમે અહીંયા કારખાનાના ખર્ચા લખશો, પણ અહીંયા જે કારખાનાના ખર્ચા જે આપેલા છે એ તો કઈ રીતે આપેલા છે, તમને કુલ ખર્ચા આપેલા છે, પણ કુલ ખર્ચા લખવાના નથી, આપણે ફક્ત જોબ માટેના જ ખર્ચા લખવાના છે. તો જોબ માટેના ખર્ચા કઈ રીતે શોધવા? બરાબર, તો જો આ અહીંયા જે તમને શિરોપરી ખર્ચા આપેલા છે એને તમારે ક્યારેય ધ્યાનમાં લેવાના નહીં. બરાબર, આ જે શિરોપરી ખર્ચા છે એ તો પ્રાથમિક પડતર ઉપર આધારિત છે, 33.33%, એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. હવે જે તમારે લખવાના છે કારખાના શિરોપરી ખર્ચા અને વેચાણના ખર્ચા. બરાબર, કેમ કે તમને એ તો બંને જે છે ને કુલ આપેલા છે, પણ આના પરથી તમારે જોબ માટેના કેટલા થશે એ તમારે શોધવા પડશે. ઓકે, ચલો હવે એક સૂત્ર તમે ગઈ ફેરે આપણે લખાયું હતું, તમને જો તમને યાદ હોય તો, આ રીતે કે કલાક દીઠ તમને ખર્ચ કઈ રીતે મળે છે. કલાક દીઠ ખર્ચ, કલાક દીઠ ખર્ચ તમને કઈ રીતે મળે, કુલ ખર્ચ ભાગ્યા તમે કુલ કલાક કરો તો તમને કલાક દીઠ મળી જાય. બરાબર, એની મતલબ એમ કે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ કલાક દીઠ ખર્ચ શોધવા માટે. એક તો કુલ ખર્ચ શોધવા, કુલ ખર્ચ હોવા જોઈએ જે આપણી પાસે છે જ.
કુલ કલાક હોવા જોઈએ જે આપણી પાસે નથી. બરાબર, કુલ કલાક તમને આ દાખલામાં આપેલા નથી. હવે કુલ કલાક કઈ રીતે મળે? તો આ સૂત્રને રિવાઇઝ કરી દો. કઈ રીતે રિવાઇઝ થશે? કુલ કલાકને સામેની સાઈડ લઈ જાઓ અને કલાક દીઠ ખર્ચને નીચે લાવી દો. તો અહીંયા કુલ કલાક માટેનું સૂત્ર કયું બનશે? કુલ કલાક બરાબર કુલ ખર્ચ, કુલ ખર્ચ જે આપેલું છે એને કલાક દીઠ ખર્ચ વડે ભાગી દો. કલાક દીઠ ખર્ચ વડે ભાગી દો તો તમને કુલ કલાક મળી જાય. બરાબર, ખ્યાલ આવે છે? હવે જુઓ, આપણે વાત કરતા હતા કે અહીંયા જે તમારે લખાશે કારખાનાના ખર્ચા, અને કારખાનાના જે ખર્ચા છે એ આપણે વિભાગ એ બી સી પ્રમાણે 10 કલાક, 4 કલાક અને 8 કલાક પ્રમાણે જ લખવાના છે. પણ કારખાના ખર્ચા તમને કુલ આપેલા છે, પણ કુલ ખર્ચ ઉપરથી તમારે કલાક દીઠ શોધવા પડે, અને એ કલાક દીઠ મળ્યા પછી તમે આને આના વડે ગુણીને લખી શકો છો. પણ અહીંયા તમને જો ગયા દાખલામાં તો તમને કુલ કલાક આપી દીધા હતા એટલે તમે ડાયરેક્ટલી શોધી શકતા હતા, પણ આમાં તમને કુલ કલાક પણ આપેલા નથી. તો સૌથી પહેલું કામ તમારે એ કરવું પડશે, તમારે શોધવું પડશે કુલ કલાક. કુલ કલાક મળ્યા પછી તમે કલાક દીઠ ખર્ચ શોધો છો, બરાબર આ સૂત્ર પ્રમાણે, અને પછી એને 10 કલાક, 4 કલાક, 8 કલાક વડે ગુણીને તમે બતાવો છો. ઓકે, તો જુઓ અહીંયા આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં વિભાગ અ માટેના કુલ કલાક કેટલા છે. બરાબર, સૂત્ર આ પ્રમાણે યાદ રાખજો, કુલ ખર્ચ ભાગ્યા કલાક દીઠ ખર્ચ. કુલ કલાક આપણને કઈ રીતે મળશે? જુઓ, એક જ ટેકનિક આમાં તમને આપેલી છે, એક ટેકનિક અહીંયા તમને આપેલી છે. જુઓ કઈ રીતે, અહીંયા જે પ્રત્યક્ષ મજૂરી તમને કુલ આપેલી છે ને, કઈ રીતે ગણેલી છે? 25,000, 30,000 ને 20,000. પણ મજૂરીની જ્યારે વાત આવે ને તો ત્યારે આપણને ખબર છે, તમે ઉપર ગણતરી કરેલી છે કે પ્રત્યક્ષ મજૂરી 22 કલાક માટે હતી, પણ એનો કલાક દીઠ દર કેટલો છે? 2.50. યાદ રાખજો, તમે કલાક દીઠ મજૂરીને દર કેટલો છે? 2.50. અહીંયા કુલ મજૂરી 25,000, 30,000, 20,000 જે ગણેલી છે, પણ એ તમને ખબર છે કે તમે કલાક દીઠ 2.50 લેખે ગણીને આટલા પૈસા આવ્યા હશે. બરાબર, તો આના પરથી તમને કુલ કલાક મળી જાય. કઈ રીતે મળે? તો જો તમને અહીંયા સૂત્ર ખબર જ છે, કુલ કલાક બરાબર કુલ ખર્ચ ભાગ્યા કલાક દીઠ ખર્ચ. કુલ ખર્ચ જો વિભાગ મજૂરી કેટલી આપેલી છે? 25,000 છે, બરાબર, અને કલાક દીઠ મજૂરી આપણને ખબર છે કેટલી ગણેલી છે? 2.50. તો તમને કુલ કલાક આના પરથી મળી જાય. તો 25,000 ભાગ્યા 2.50 કેટલા આવશે? અહીંયા 10,000 કલાક આવશે. આપણે કુલ જે છે, જે પણ આ કારખાનું આપેલું છે એના વિભાગ, એના 10,000 કુલ કલાક છે. બના જોવા જઈએ તો વિભાગોમાં તમે મજૂરી ગણેલી છે 30,000 રૂપિયા, અને કલાક દીઠ મજૂરીનો દર તમને ખબર છે 2.50. તો 30,000 ભાગ્યા 2.50 કેટલા થશે? અહીંયા કલાક 12,000 કલાક થશે. સેમ એ જ રીતે વિભાગ ક, વિભાગ સીના તમને કુલ મજૂરી આપેલી છે અહીંયા 20,000 રૂપિયા, બરાબર, અને કલાક દીઠ તમને ખબર જ છે આપણે મજૂરી 2.50 લેખે ગણી હતી. તો 20,000 ભાગ્યા 2.50 અને અહીંયા તમારે થશે 8,000 કલાક. ઓકે, તો આપણને જુઓ કુલ કલાક મળી ગયા છે. કુલ કલાક મળી જાય એના પછી તમારે કામ એકદમ ઇઝી જ છે, પણ મેન તમારે કુલ કલાક નથી આપેલા એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર, કુલ કલાક મળી ગયા પછી તમારે શું કરવાનું? કલાક દીઠ ખર્ચ શોધવાના છે. બરાબર, કેમ કે જે આપણે કારખાના શીરો પર ખર્ચ જે કુલ આપેલા છે ને એ કુલ લખવાના નથી. 12,500, 20,000 ને 5,000 એ કુલ નથી લખવાના. આપણે જોબ માટેના 10 કલાક, 4 કલાક અને 8 કલાક માટે લખવાના છે, પણ એના માટે તમારી પાસે કલાક દીઠ દર હોવો જોઈએ. તો કલાક દીઠ દર તમને કલાક દીઠ ખર્ચ કઈ રીતે મળશે? કુલ ખર્ચ ભાગ્યા કુલ કલાક. તો અહીંયા જો કારખાનાના શીરો પરી ખર્ચ આ વિભાગ અ, કુલ ખર્ચ આપણો કારખાના શીરો પરી ખર્ચ કેટલો છે વિભાગમાં? 12,500. અને અહીંયા તમે વિભાગેના 10,000 કલાક શોધેલા જ છે. બરાબર, તો અહીંયા કેટલા આવશે? કલાક દીઠ 1.25 કારખાના શીરો પરી ખર્ચા. સેમ એ જ રીતે વિભાગ બ, વિભાગ બમાં તમે 20,000 કારખાના શીરો પરી ખર્ચા છે, અને વિભાગ બના કલાક છે આપણી પાસે 12,000. બરાબર, તો અહીંયા થશે 20,000 ભાગ્યા 12,000, તો તમને મળશે
20,000 ભાગ્યા 12,000 એટલે 1.67, અને વિભાગ સી, અને એમાં તમને કારખાનાના ખર્ચા 5,000 આપેલા છે અને એના કલાક છે 8,000. ઓકે, તો અહીંયા સુધી બી આપણે 5,000 ભાગ્યા 8,000, અહીંયા આવશે 0.625, 0.625 કલાક દીઠ તમને કારખાનાના ખર્ચા મળી ગયા છે. કલાક દીઠ કારખાનાના ખર્ચા મળી જાય એના પછી તમારું કામ એકદમ ઇઝી છે, કેમ કે આપણે ખબર છે કે આ જોબ માટેના કલાક તો 10, 4 અને 8 છે. કલાક દીઠ દર મળી ગયો છે, એના વડે ગુણીને આપણે ડાયરેક્ટ બતાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા તમારે લખાશે વિભાગ અ 10 કલાક ગુણ્યા 1.25, વિભાગ બ 4 કલાક અને 1.67, વિભાગ સી 8 કલાક અને કલાક દીઠ આવશે 0.625. બરાબર, તો કારખાનાના ખર્ચા કઈ રીતે લખાશે? તો જુઓ, 10 ગુણ્યા 1.25 એટલે અહીંયા થશે 12.5. બરાબર, 12.5. હવે 4 ગુણ્યા 1.67 અહીંયા થશે 6.68. 8 ગુણ્યા 0.625 એટલે અહીંયા થશે 5. 3નું ટોટલ કરીએ તો 12.5 પ્લસ 6.68 પ્લસ 5 અહીંયા થશે 24.18. ઓકે, પ્રાથમિક પડતરમાં જ્યારે તમે કારખાના ખર્ચા પ્લસ કરો છો, ઓકે, તો તમને ખ્યાલ છે કે અહીંયા કઈ પડતર મળશે? અહીંયા તમને મળશે કારખાના પડતર. બરાબર, કારખાના પડતર કેટલી આવશે તો એ પણ આપણે ચેક કરી લઈએ. તો જુઓ, 175.80 પ્લસ 24.18. બરાબર, એટલે અહીંયા થશે 199.98 આવે છે. બરાબર, 199.98, એનો મતલબ એમ 199.98 ઇઝ ઇક્વલ ટુ 200 તમે લખી શકો છો. ઓકે, અહીંયા તમને કારખાના પડતર તમને મળી છે કેટલી? 200 રૂપિયા. ક્લિયર? ચલો, કારખાના પડતર પછી અહીંયા તમારે કયા ખર્ચા આવશે? પડતરના પત્રકમાં તમે ભણી ગયા છો ઓફિસ ખર્ચા. બરાબર, પણ ઓફિસ ખર્ચા તમને આપેલા નથી. ઓકે, તો આ જે આવશે તમારે કઈ આવશે? ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર કેટલી આવશે? 200. ચલો, ઉત્પાદન પડતર પછી તમે લખો છો અહીંયા વેચાણ ખર્ચા. બરાબર, વેચાણ ખર્ચા તમારે શોધવા પડશે. કેમ શોધવા પડશે? તો જુઓ, તમને અહીંયા જે વેચાણ ખર્ચા આપેલા છે એ તો કુલ આપેલા છે, 1,50,000 આપેલા છે. બરાબર, હવે તમારે એક અહીંયા નોંધ જે છે તમારે લખવા જેવી છે. નોંધ એ રીતે લખો છો કે યાદ રાખજો તમે કે ઓફિસ કે વહીવટી ખર્ચા, ઓફિસ કે વહીવટી ખર્ચા એ કારખાના પડતર ઉપર આધારિત છે. ઓફિસ કે વહીવટી ખર્ચા કારખાના પડતર ઉપર આધારિત છે, યાદ રાખજો આના માટે. અને વેચાણ વિતરણ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા ઉત્પાદન પડતર ઉપર આધારિત છે, ઉત્પાદન પડતર ઉપર આધારિત છે. ઓકે, આ ચેપ્ટર માટે તમારે આ યાદ રાખવું પડશે કે ઓફિસ કે વહીવટી ખર્ચા કારખાના પડતર ઉપર આધારિત છે અને વેચાણ વિતરણ ખર્ચા ઉત્પાદન પડતર ઉપર આધારિત છે. ઓકે, કેમ કે આના પરથી જ તમને આન્સર મળશે. તમારા જે વેચાણ ખર્ચા જે તમને કુલ આપેલા છે ને, પણ એ કોના ઉપર આધાર રાખે છે? ઉત્પાદન પડતર ઉપર આધારિત છે. બરાબર, તો તમારે આમાં વેચાણ ખર્ચા ત્રિરાશિ મૂકીને ગણવા પડશે. કઈ રીતે ગણાય? તો જુઓ, તમારે સૌથી પહેલાં, તમને ખબર છે કે વેચાણ ખર્ચા ઉત્પાદન પડતર ઉપર આધારિત છે, તો સૌથી પહેલાં તો આ જે કુલ ખર્ચ તમને આપેલા છે એ કુલ ખર્ચ માટે તમારે ઉત્પાદન પડતર શોધવી પડશે. બરાબર, કુલ ખર્ચ માટે ઉત્પાદન પડતર શોધવી પડશે. તો એ કઈ રીતે મળશે? તમને ખબર છે ઉત્પાદન પડતરની કઈ રીતે ગણતરી થાય છે. સૌથી પહેલાં તો તમે અહીંયા લખો છો માલસામાન.
માલ સામાન તમને કુલ ખર્ચનો તમને અહીંયા આપેલો છે 3,87,500, બરાબર? માલ સામાન આપેલો છે 3,87,500. મજૂરી એમાં એડ થશે, મજૂરી તમને કુલ આપેલી છે 75,000, બરાબર? મજૂરી આપેલી છે 75,000, અને અહીંયા માલ સામાન અને મજૂરીનું ટોટલ કરશો એટલે તમને શું મળશે? પ્રાથમિક પડતર, બરાબર? પ્રાથમિક પડતર પછી તમે અહીંયા લખો છો કારખાના ખર્ચા, બરાબર? કારખાના ખર્ચા તમને કુલ અહીંયા આપેલા છે 37,500, બરાબર? એટલે તમને મળશે કારખાના પડતર. કારખાના પડતરમાં તમે ઓફિસ ખર્ચા એડ કરો એટલે તમને શું મળી જાય? ઉત્પાદન પડતર. પણ આમાં ઓફિસ ખર્ચા છે જ નહીં, તો આ ત્રણનું જ તમે જ્યારે ટોટલ કરશો ને ત્યારે તમને મળી જશે અહીંયા ઉત્પાદન પડતર. મેં ડાયરેક્ટલી લખી દીધું છે ઉત્પાદન પડતર, કેમકે અહીંયા વચ્ચે આપણે પ્રાથમિક પડતર કે કારખાના પડતર લખી નથી, બરાબર? કેમકે ચાલે તમે જ્યારે રફ ગણતરી કરો છો તો એમાં. તો અહીંયા ઉત્પાદન પડતર કેટલી આવશે? તો 3,87,500, 3,87,500 પ્લસ 75,000 પ્લસ 37,500, તો અહીંયા તમારી ઉત્પાદન પડતર તમને મળે છે 5,00,000 રૂપિયા, બરાબર? કુલ ખર્ચમાં ઉત્પાદન પડતર તમને 5,00,000 રૂપિયા મળે છે. હવે ખાસ અહીંયા જુઓ, આપણે જે વાક્ય લખાયું છે એના પર ફરીથી જઈએ તો વેચાણ વિતરણ ખર્ચા કોના પર આધાર રાખે છે? ઉત્પાદન પડતર ઉપર. તમારે ત્રિરાશિ પણ એ જ રીતે મૂકવાની, બરાબર? આપણે જોબ માટેના વેચાણ ખર્ચા શોધવાના છે ને, તો વેચાણ ખર્ચ માટે ત્રિરાશિ તમે આ રીતે મૂકો છો કે ઉત્પાદન પડતર, ઉત્પાદન પડતર સામે વેચાણ ખર્ચા. ત્રિરાશિ આ રીતે મૂકશો કે જો 5,00,000 ઉત્પાદન પડતર હોય, બરાબર, 5,00,000 ઉત્પાદન પડતર હોય તો સામે વેચાણ ખર્ચા તમારા કેટલા છે? અહીંયા 1,50,000, બરાબર? 5,00,000 ઉત્પાદન પડતર હોય તો વેચાણ ખર્ચા કેટલા છે? 1,50,000. કેમ કે તમને ખબર છે કે વેચાણ ખર્ચા કોના પર આધારિત છે? ઉત્પાદન પડતર પર. ત્રિરાશિ પણ એ રીતે મુકાય કે 5,00,000 ઉત્પાદન પડતર હોય તો વેચાણ ખર્ચા 1,50,000. તો અહીંયા તમને ઉત્પાદન પડતર કેટલી આપેલી છે? અહીંયા તમે શોધી, ઉત્પાદન પડતર તમે શોધી છે અહીંયા કેટલી? 200, બરાબર? 200 એ ઉત્પાદન પડતર. જો 200 હોય તો વેચાણ ખર્ચા કેટલા એ તમારે શોધવા પડશે, બરાબર? તો આ રીતે તમે જાઓ છો ત્યારે પણ તમને ખબર છે. અહીંયા આ બે નોંધ યાદ રાખજો તમે કે ઓફિસ કે વહીવટી ખર્ચા કારખાના પડતર ઉપર આધારિત છે અને વેચાણ વિતરણ ખર્ચા ઉત્પાદન પડતર ઉપર આધારિત છે. ઓકે, ત્રિરાશિ પણ આ રીતે મુકાય કે 5,00,000 1,50,000, તો આપણને 200 ઉત્પાદન પડતર મળી હતી ત્યારે વેચાણ ખર્ચા કેટલા? તો અહીંયા થશે 200 × 1,50,000 / 5,00,000. ઓકે, તો આનું આપણે ચેક કરી લઈએ કેટલા આવે છે. 200 × 1,50,000 / 5,00,000. ઓકે, તો અહીંયા તમને વેચાણ ખર્ચા મળશે 60 રૂપિયા. ઓકે, તો આ 60 રૂપિયા તમને ત્યારે જ મળશે જ્યારે તમને ખબર હશે કે ઉત્પાદન, વેચાણ ખર્ચા ઉત્પાદન પડતર ઉપર આધારિત છે ને, એના આધારે આપણે ત્રિરાશિ મૂકવી પડશે. તો વેચાણ ખર્ચા આવશે 60 રૂપિયા. તો અહીંયા તમને કુલ પડતર મળશે 260 રૂપિયા. ઓકે, અને અહીંયા તમને લાસ્ટ તમને કીધેલું છે કે પડતર ઉપર તમારે નફાનો દર રાખવાનો છે 10%, બરાબર? પડતર ઉપર નફાનો દર જો 10% હોય તો 260 ના 10% અહીંયા થશે 26 રૂપિયા. તો અહીંયા તમને મળી જશે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી આવશે? 286 રૂપિયા. ઓકે, તો આ દાખલો જે છે તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. અને આ દાખલામાં તમારે ઘણા બધા ટોપિક જે છે કવર થયા છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તમારી એક્ઝામ માટે, બરાબર? તો બાકીના જે દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.